નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 24 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ડભોઈ કરનાળી આંગણવાડીમાં નમાઝ પડવાનો મામલો, સમગ્ર મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન. મારા ધ્યાન ઉપર આ બાબત આવતા DDO અને કલેક્ટરનો સંપર્ક કર્યો અને તેમણે જાણ કરી છે. શિક્ષણ મંત્રી અને CMOમાં પણ આ મામલે જાણ કરી છે. શૈક્ષણિક સંસ્થામાં બાબતનું શિક્ષણ આપવું યોગ્ય નથી, આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય. સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. સોમવારે આ બાબતે નિર્ણય લેવામાં આવશે. જો નહીં લેવામાં આવે તો અમે ઉગ્ર રજૂઆત પણ કરીશું. નેતા ગતરણ ડભોઈની અંદર કરનાળી આંગણવાડી કેન્દ્રની અંદર ઘટના મામલે કરનાળી એ ડભોઈ તાલુકાનું છેલ્લું ગામ છે અને કુબેર ભંડારી વિશ્વવિખ્યાત છે. લાખો હિન્દુઓનું આસ્થાનું ધામ છે અને ત્યાં આગળ આંગણવાડીમાં શુક્રવારે નાના નાના બાળકોને ઈદ કેવી રીતે ઉજવાય છે, નમાઝ કેવી રીતે પઢાય છે એ શીખવાડવામાં આવ્યું. માથે ટોપી રૂમાલ બાંધીને નાના બાળકોને જે નમાઝ પઢાવવાનો પ્રયત્ન થયો ખૂબ જ દુઃખદ છે. આ અંગે અમારા ધ્યાન પર ગઈકાલે આવતા અમે તાત્કાલિક કલેક્ટરશ્રીનો સંપર્ક કર્યો હતો, DDO મેડમનો પણ સંપર્ક કર્યો હતો, ડભોઈના પ્રાંત અધિકારીને પણ જાણકારી આપી હતી. શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈને એમના વોટ્સએપ પર જાણ કરી છે, અમારા મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરીને પણ અમે વોટ્સએપ કરીને જાણ કરી હતી. અને આ બાબત ખૂબ જ ગંભીર છે કે કુમળી વયના બાળકોને બીજા ધર્મનું જ્ઞાન આપવું અને જે શૈક્ષણિક સંસ્થા છે આંગણવાડીમાં બાળકો શિક્ષણ માટે જાય છે ત્યાં ધર્મનું શિક્ષણ આપવાની જરૂર નથી હોતી. જેને ધર્મનું શિક્ષણ લેવું હોય, મુસ્લિમ હોય તો મદ્રેસામાં જશે, હિન્દુ હશે તો મંદિરમાં જશે. પણ આંગણવાડીઓને મદ્રેસા બનાવવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, અમારી જાણમાં આવ્યું કે જામનગરમાં પણ આંગણવાડીમાં આ રીતનું થયું હતું, તો આ ખૂબ જ ગંભીર બાબતો છે. સરકારે પણ આને ગંભીરતાથી લેવું પડશે અને આવા જે કોઈ તત્વો હશે, જે કોઈ મિસ્ટેક કરતા હશે એની પર કાયદેસરના પગલાં લઈને આવું. ગુજરાતમાં તો કોઈ આંગણવાડીને મદ્રેસા બનાવવામાં નહીં આવે અને બનતી હશે તો રોકવામાં આવશે. નેતા, ખાસ કરીને શિક્ષકની ભૂમિકા અંદર શું ષડયંત્ર, કંઈ રાજ્યવ્યાપી ષડયંત્ર હોઈ શકે આવું? આંગણવાડી સંચાલકોને જ પૂછવું પડે કે એમણે કેમ આ કાર્યક્રમ કર્યો છે, કારણ કે આંગણવાડીના સંચાલકોની જ આ ભૂલ કહેવાય. અને આ કુમળી વયના બાળકોને અત્યારે મગજમાં જે નાખો એ જ એમને ભવિષ્ય માટે પણ એ જ રીતે વિચારતા થાય છે, ત્યારે આ ખૂબ જ ગંભીર બાબતો છે અને એને ગંભીરતાથી લેવી પડશે. મેં કલેક્ટરને કીધું છે, DDOને કીધું છે, પ્રાંત અધિકારીને કીધું છે, એ લોકો લાગતા ઓળખતા અધિકારીને સૂચનાઓ આપી છે એવું મારા ધ્યાન પર છે. પણ સોમવારે આંગણવાડીઓ ખુલતા જ આની પર એક્શન લેવામાં આવશે અને નહીં આવે તો અમે અને ગંભીર નોંધ ગાંધીનગરમાં પણ લેવડાવીશું. નેતા, શું એક્શન લેવા જોઈએ આવા શિક્ષકો ઉપર? જે સંચાલકોએ ભૂલ કર્યો એને સસ્પેન્ડ કરવા જોઈએ અને કાયમી ધોરણે ગુજરાતને કોઈ પણ આંગણવાડીમાં આવો બનાવ ના બને એની કાળજી રાખવી જોઈએ.